માણાવદરના ખારા નદી વિસ્તારમાં આવેલા ગરીબ લોકોના ઘરની લાઇટ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવતા રેશમા પટેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માણાવદરમાં ખારા નદી કિનારે ગરીબ પછાત લોકો વર્ષોથી રહે છે, જેના પુરાવા પણ કલેક્ટરને રજૂ કરવામાં આવ્યા। ખારા નદી વિસ્તારમાં રિવરફ્રન્ટના વિકાસના નામે આ ગરીબના ઝૂંપડા દબાણપૂર્વક ધાક ધમકીથી પાડી દેવાના પ્રયાસ તંત્ર દ્વારા થતા હતા। માનસિક ત્રાસ આપવા, હેરાન પરેશાન કરવાના ઈરાદે સત્તાધીશ પક્ષના નેતાઓના ઈશારે લાઇટ છેલ્લા 4 મહિનાથી કાપી દેવામાં આવી। ગરીબોના ઘર વળતર આપ્યા વગર ના તોડી શકાય તે માટે થઈને હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હોવાનું જણાવ્યું છે અને જે અમોએ જમા કરાવેલ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। વધુમાં કહ્યું છે કે લાઇટ પાછી ચાલુ કરી દેવા પગલાં ભરવા વિનંતી કરવામાં આવી, છતાં પણ હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી। વધુમાં રેશમા પટેલ અને રહેવાસીઓ દ્વારા ફરી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગરીબ લોકોના બાલ બચ્ચા તેમજ વૃદ્ધો હેરાન થાય છે તો તાત્કાલિક લાઇટ ચાલુ થાય અને જો આ બાબતે ન્યાય નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પીડિતો સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે। એટલે હાઈકોર્ટની દયાથી અને ભગવાનના આશીર્વાદથી મકાન નહીં તોડી શકે સરકાર, ભાજપ સરકાર અને જવાહરભાઈ ચાવડા, પરંતુ દુઃખની વસ્તુ એ છે કે 4 મહિનાથી લાઇટ કાપી નાખવામાં આવી છે ગરીબ લોકોની। તો એના માટે અમે કલેક્ટર સાહેબને 3 વખત રજૂઆત કરી, જૂનાગઢ કલેક્ટર સાહેબને આ 3જી વખત અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને અરુચિત રાજેશ સાહેબે પણ આ ધ્યાનમાં નથી લેતા। હું આ માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ આ ગરીબનો પ્રશ્ન છે અને પ્રાયોરિટી બેઝ ઉપર લો અને તમે એવા જવાબ આપી રહ્યા છો કે આના સિવાયના પણ અમારી પાસે ઘણા બધા પ્રાયોરિટીવાળા કામ છે। સાહેબ ભાજપની ભક્તિ કરવાના સિવાય તમારી પાસે શું કામ છે એ જણાવો અમને। જે મોટા મોટા વેક્સિનના તાઇફાઓ છે એમાં તમારી પાસે ટાઈમ છે, પરંતુ ગરીબ લોકોને લાઇટ આપવા માટેનો તમારી પાસે ટાઈમ નથી। એટલા માટે કકડતી આતેડી સાથે હું તમને વિનંતી કરું છું, આ ગરીબ લોકોની હાઈ છે, આપ લાઇટ આપી દો, જે પણ કંઈ નીતિ નિયમો પ્રમાણે આપી શકતા, કારણ કે લાઇટ હતી ને તોડી નાખી છે, કાપી નાખી છે। તો બસ એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જો આ લોકો યોગ્ય નિકાલ નહીં આપે અને યોગ્ય ન્યાય નહીં આપે તો આગામી 2 કે 4 દિવસમાં જ અમે કલેક્ટર કચેરી ખાતે આવી અને ધરણા ઉપર બેસીશું અને દરેક પીડિતો આવશે। 4 મહિનાથી હમણાં મચ્છર માખ્યું બધા અને બધાને તાવ આવે છે, ડેન્ગ્યુ તાવ થઈ ગયા છે છોકરાઓને, અત્યારે કોઈ રહી શકતું નથી। આખો આખો દિવસ વરસાદ આવે, રાતનો વરસાદ આવે તો અમે અંધારાને કરીએ તો શું કરીએ, અને અમારા નાના નાના બચ્ચા છે તો અમે લાઇટ હાવ કાપી નાખી અને અમે વાં જઈએ તો અમને એમ કે મામલતદારે જાઓ, મામલતદારે જઈએ તો એમ કે કલેક્ટર પાસે જાઓ, તો અમે વાં જઈએ તો વાં ધક્કા ખાડો તો તમારે લાઇટ દેવાની ગણતરી નથી, તો અમે શું, અમે ગરીબ લોકો તો કાંઈ તમારી નજરમાં છે જ નહીં। અમે માણાવદર રહીએ છીએ, નાથાભાઈ કરચનભાઈ મકવાણા હું બોલું છું અને જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે અત્યારે આવેલ છીએ અને આ 4 મહિનાથી લાઇટ કાપેલ છે। 4 મહિનાથી લાઇટ કાપેલ છે તો સાહેબ તાવ અને છોકરા બીમાર પડ્યા છે, રાતે કોઈ જીવ જનાવર હરફ વીસી બધું નીકળે છે તો અંધારે કાંઈ દેખાતું નથી, એક છોકરાઓની ભણતર બગડે છે અને બહુ અટાણે મુશ્કેલીમાં છે અને અમારો કોઈ અવાજ સાંભળતા નથી। વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, GTV ન્યૂઝ, જૂનાગઢ।